વડોદરાની અંદર અનલિમિટેડનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ જે પંજાબી ગુજરાતી અને કાઠિયાવાડી પાંચ કે સાત પ્રકારની શાક આપવામાં આવતા હતા. દાળ ભાત ખીચડી કઢી છે, પછી છાસ આપવામાં આવતી હતી. આટલા પૈસામાં તમને ચાર શાક અને બે કઠોળ, એમાં દરરોજ પનીર તો હોય જ. પહેલાં નાનું હતું, નાનું જેવું ઘર જેવું રેસ્ટોરન્ટ હતું. બરાબર, ધીરે ધીરે એનામાં આપણે એક્સટેન્ડ કરીને ફૂડ ક્વોલિટી એક્સિલન્ટ છે. એવું બહુ મસાલાવાળું કે એવું નથી, કશું જ નહીં. આપણે જે પ્યોર ગુજરાતી થાળી આપણે કહીએ છીએ એ ટાઈપમાં જ છે. આટલા ઇકોનોમીમાં આટલું ફૂડ આખા બરોડામાં તમને ક્યાંય નહીં મળે. ઓપન ચેલેન્જ કરું. બેસ્ટ લાગે. ફેમિલી આવ્યો, બધા તાજા મજા છે. હું છું આપનો હોસ્ટ તપન, અને આપ જોઈ રહ્યા છો તપન ફૂડી. વડોદરાની અંદર અનલિમિટેડનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ જે પંજાબી ગુજરાતી અને કાઠિયાવાડી ફક્ત 70 રૂપિયાની અંદર મળે છે. 70 રૂપિયાની અંદર લોકો પબ્લિક અહીંયા બૂમ પડાવે છે. અંદર તમને લઈ જઈશું, ઓનર સાથે વાત કરીશું, અને કસ્ટમરના રિવ્યૂ પણ લઈશું. આજે શું શું છે થાળીમાં, અનલિમિટેડની થાળીની અંદર તો આપણે જોવાના છીએ. અને ખાસ કરીને લોકેશનની વાત કરીએ ને તો નિઝામપુરા, વડોદરાની અંદર નિઝામપુરા છે મેઇન રોડ, જે નિઝામપુરા મેઇન રોડ છે ને, ત્યાં આગળ તમે આવશો ને તો તમને મળી જશે સામે જ અન્નપૂર્ણા અનલિમિટેડ રેસ્ટોરન્ટ. સામેની સાઈડ છે, જોઈ લેજો. બરાબર છે, તો ચલો વધારે વાર ના કરીએ, 70 રૂપિયાની અનલિમિટેડ ડીશ ટ્રાય કરીએ અને એનો રિવ્યૂ કરીએ કે ફૂડ ક્વોલિટી કેવી છે. તો કહેવાય છે ને કે 2022ની અંદર અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ 70 રૂપિયાની અંદર ફક્ત જમાડે છે. તો સર, આપણે આ કોન્સેપ્ટ કેટલા ટાઈમથી ચાલુ કર્યો હતો અને સ્ટાર્ટિંગમાં કેટલા પ્રાઇસ હતી? આ કોન્સેપ્ટ સિન્સ મિનિમમ જ્યારથી અન્નપૂર્ણા રેસ્ટોરન્ટ ચાલુ થયું ત્યારથી પહેલાં 40 કે 50 રૂપિયાની ડીશ હતી. બરાબર, એમાં આપણે મતલબ આ જ પ્રમાણે 5 કે 7 પ્રકારની શાક આપવામાં આવતા હતા. દાળ ભાત ખીચડી કઢી છે, પછી છાસ આપવામાં આવતી હતી. એવી જ રીતે એ જ કોન્સેપ્ટમાં આપણે આગળ વધીને હમણાં 2022માં હાલમાં પણ આજની તારીખમાં પણ આપણે એ જ ડીશ પ્રમાણે ખાલી 70 રૂપિયા પ્રમાણે અનલિમિટેડમાં દાળ ભાત 5-7 પ્રકારના શાક તેમજ અને છાસ છે, પાપડ છે, બધું આપવામાં આવે છે. બરાબર. અને કહું છું, તમે જે સ્ટાર્ટઅપ કર્યું કેટલો ટાઈમ થયો? સિન્સ આને તો ખાસા 18-20 વર્ષ ઉપર થઈ, 18-20 વર્ષ થઈ ગયા. બરાબર, 18-1 વર્ષ તો થઈ ગયા. પહેલાં નાનું હતું, નાનું જેવું ઘર જેવું રેસ્ટોરન્ટ હતું. બરાબર, ધીરે ધીરે એનામાં આપણે એક્સટેન્ડ કરીને નવું નવું કરીને અને વધાયું. બરાબર, અને હમણાં આ સ્ટેજ પર છે. બરાબર, તો આપણે કેપેસિટી કેટલી, કેટલાક પર્સન્સો આપણે આવી જશે કસ્ટમર? મિનિમમ આપણે સાંજે મિનિમમ 150-200 લોકો આપણે જમાડીએ. ના ના, એક સાથે કેટલા હવે આવી શકે અત્યારે? એક સાથે મિનિમમ અહીંયા 35-40 લોકો આવી જાય. મિનિમમ 30-35 લોકો. અને જે સબ્જી છે, જે શાક છે, જે આપ જોયું મિક્સઅપ છે, ગુજરાતી કાઠિયાવાડી પંજાબી પંજાબી બધું મિક્સઅપ કરીને એક ડીશ બનાવવાની, એક ડીશ બનાવવાની. બરાબર છે, તો આપણે 70 રૂપિયાની અંદર એ ટ્રાય કરવાના છે. અન્નપૂર્ણા જે વડોદરાની અંદર કહે ને કે નિઝામપુરા વિસ્તારની અંદર આવેલું છે, 70 રૂપિયાની અંદર બધાને જમાડે છે. અને તમે ભીડ જોઈ શકો છો, રસ જોઈ શકો છો કે 9:30 થવા આવ્યા તો પણ રસ એટલો છે. આપણું ટાઈમિંગ શું હોય છે સવારનો અને સાંજનો? સવારે 9 વાગ્યાથી ચાલુ થાય છે અને સાંજે મિનિમમ 7:45 વાગ્યાથી રેસ્ટોરન્ટ ચાલુ થાય છે, 11 વાગ્યા સુધી, અને સવારે 9 થી 4 વાગ્યા સુધી. 9 થી 4? હા. એટલે બપોરે અલગ હોય છે શાક, ને સાંજે અલગ હોય છે. બપોરની સિસ્ટમ પણ આ જ છે. સવારમાં એટલું હોય છે કે 9 થી 11 સુધીમાં આપણે નાસ્તો હોય છે. નાસ્તામાં ચા કોફી છે, થેપલા છે, પરોઠા છે બટાકાના, ત્યાર પછી પોહા છે, આવું બધું આપવામાં આવે છે. બરાબર. બપોરની સિસ્ટમ પણ સેમ આ જ પ્રકારની સબ્જી 5-7 પ્રકારની, એમાં ખીચડી કઢી, દાળ ભાત, એવું બધું મળે. શાક કેટલા આવે ટોટલ? શાક મિનિમમ 5-6 પ્રકારના મળે છે. ઓહ, એમાંથી કઠોળ ને કઠોળ પંજાબી પણ આવે, એમાં ગુજરાતી પણ આવે. તો ચલો વધારે વાત ના કરીએ અને ટેસ્ટ કરીએ, કેમકે લાગી છે ભૂખ, એકદમ જોરદાર સુગંધ આવી રહી છે. શાર્દુલ કાપશીકર. કેટલા ટાઈમથી આપો? હું લગભગ 2 વર્ષથી. 2 વર્ષ? હા જી. એટલે તમને અહીંયા ફૂડ ક્વોલિટી કેવી લાગે? પહેલાં ફૂડ ક્વોલિટી એક્સિલન્ટ. એવું બહુ મસાલાવાળું કે એવું નથી, કશું જ નહીં. આપણે જે પ્યોર ગુજરાતી થાળી આપણે કહીએ છીએ એ ટાઈપમાં જ છે. બરાબર, તીખું નહીં, કશું જ નહીં. આપણે પ્લસ ગળ્યું લિટલ બેટ, અહીંના દાળ ભાત તો એટલા મસ્ત છે, ગરમા ગરમ રોટલી આવે દર વખતે. પ્લસ આટલા પૈસામાં તમને 4 શાક અને 2 કઠોળ, એમાં દરરોજે પનીર તો હોય જ છે. એટલે એક યુનિવર્સલ સબ્જી જેવું આપણે કહીએ કે બધાને ગમતું જ હોય છે, એ હોય છે ને. અગેન ટેસ્ટી,
તો રિકમેન્ડ કરવા જેવો છે કે નહીં પ્લેસ? એબ્સોલ્યુટલી એબ્સોલ્યુટલી સૌથી સારું પ્લેસ છે બરોડા ખાતે. એટલે આટલા ઇકોનોમીમાં આટલું ફૂડ આખા બરોડામાં તમને ક્યાંય નહીં મળે, ઓપન ચેલેન્જ કરું છું. અરે બરોડા ખાતે આનાથી આ પ્રાઇઝમાં જો તમને કોઈ આટલું સારું ફૂડ આપે, કોઈ જ ચાન્સ નહીં, કોઈ જ ચાન્સ. ઓકે. અનલિમિટેડની અંદર છાશ અવશ્ય હોય છે, ગમે ત્યાં જઈએ આપણે છાશ હોય છે. ચાહે સૌરાષ્ટ્ર લઈ લો, ચાહે આપણે આપણું ઉત્તર ગુજરાત લઈ લો, બાજરીના રોટલા, આજે છે ચણાનું ને એનું શાક, ચોળાનું શાક છે, બટેકાના છાળવાળું શાક છે, સેવનું શાક છે, અને આજે પંજાબી શાક. હવે કોમ્બિનેશન જોઈ લો, રોટલા અને પંજાબીનું શાક. જોડે આજાન ડુંગળી મૂકી દેવામાં આવે છે ટેબલ ઉપર, દરેક ટેબલ ઉપર. હવે ફૂડ ક્વોલિટીમાં જેટલું તમે જોયું, બધું સ્વાદિક ભોજન છે, ઘર જેવું. એટલે આની અંદર બહુ મરી મસાલા ના હોય. અહીંયા કહીએ ને કે લોકલ પર્સન, કે લોકો જે નોકરી કરતા હોય વડોદરાની અંદર, એ લોકો અહીં જમે. બેસ્ટ શાક જો, બટેકાનું શાક બહુ મસ્ત. આ મિક્સ કઠોળ છે, કઠોળ તો અમે એમને આપણા તો બધું બહુ ભાવે છે. સેવનું શાક છે, સાથે દાળ ભાત હોય છે, બધું હોય છે. ગુલાબજાંબુ ને બધું એક્સ્ટ્રામાં હોય છે. પૂરણપોળી પણ મળશે, બધું, પણ એ બધું એક્સ્ટ્રાની અંદર થશે. ચિત્તેની અંદર આટલું બધું મળશે, હજુ દાળ ભાત આવશે. દાળ ભાત આવશે, દાળ ભાત એ આવશે એની અંદર. રોટલા, રોટલી બધું લાઈવ ઘરમાં ધરમ તમને બધું બધા. હજુ તો કઢી ખીચડી, ભરેલા મરચા આ બધું આપવામાં આવે છે અહીંયા. બસ બસ બસ, ખીચડી કઢી ને ભાત પણ છે, દાળ ભાતનો પણ ઓપ્શન છે, તમે બેમાંથી કોઈ પણ ખાઈ શકો છો. આપણે ખીચડી કઢી લીધી છે, બગારેલી ખીચડી અને કઢી છે. દાળ ભાત પણ છે ઓપ્શન્સમાં, તમને જે ભાવે ખાઈ શકો છો, અને ચાહો તો બે ખાઈ શકો છો. વાહ ભાઈ વાહ, કઢીની ક્વોલિટી, કઢીની ક્વોલિટી એકદમ બેસ્ટ છે, બહુ મરી મસાલા નથી. જે પણ મસાલા અંદર કઢીની અંદર નાખ્યા છે અને ખરા મસાલા નાખ્યા, ગરમ મસાલાનો એકય ડીશ, એકય શાક કે કોઈ પણ વસ્તુમાં ઉપયોગ નથી કરવામાં આવ્યો. અને નાના છોકરાઓ પણ શાંતિથી ખાઈ શકે, ફેમિલી પણ આવે છે, પીજી લોકો પણ, પીજીના સ્ટુડન્ટો જે હોય એ પણ અહીંયા આવતા હોય છે. તો મારે અગર મને પૂછો કે હું એને રેટિંગમાંથી કેટલા આપવા માગું, તો હું ચટાકેદાર તો નહીં કહી શકીએ, પણ આપણા ઘર જેવો ટેસ્ટ મળશે તમને. તો 70 રૂપિયાની અંદર બેસ્ટ થાળી છે વડોદરાની અંદર. જો તમે આવો તો નિઝામપુરા એરિયાની અંદર અન્નપૂર્ણા રેસ્ટોરન્ટની અંદર અચૂક મુલાકાત લેજો. બપોરે એમને કીધું 9 થી 3 કે 4 વાગ્યા સુધી હોય છે, અને સાંજે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી હોય છે. તો તમને મોજ મળી જાય. ચલો આ સાથે વિડીયો અહીંયા પતાવીએ, મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય જય ગરી ગુજરાત, વંદે માતરમ.